नवा बंदर मरीन पोलीसे 2,12,300 दारू पकड्यो। दारू उपरांत बे कार मळी, कुल 7,25,300 मुद्देमाल कब्जे। नवा बंदर मरीन पोलीसे विदेशी दारू ने हेराफेरी करता जूनागढ़ना 3 अने वंथलीना 1 शख्स ने झड़पी लई दारू कार सहित 7,25,300 मुद्देमाल कब्जे कर्यो छे। बे कार में 4 शख्स दारू की हेराफेरी करता होवानी बातमी मळता मरीन पोलीसे बे कार ने अटकावी तलाश लेता कार मांथी 2,12,300 इंग्लिश दारू मळी आव्यो हतो। पोलीसे दारू तेमज बे कार मळीने कुल 7,25,300 मुद्देमाल कब्जे कर्यो हतो। साथे दारू की हेराफेरी करता जूनागढ़ विवेक जितेन्द्र भाई जोशी, जय रमेश भाई राजा और लक्ष्मण जेठाभाई मोरी ने तेमज वंथली तालुकाना नवा गामना साजिद हबीब भाई समाने झड़पी लीधा था। જ્યારે દારૂ પૂરો પાડનાર દીવ ઘોઘલાના બાર માલિક સામે કાર્યવાહી ચાલુ કરીને તેમજ દારૂ મંગાવનાર ધર્મેશ ઉર્ફે રઘુ ભરતભાઈ છગનને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। એમાં જે ટોટલ 711 બોટલ જે ટોટલ આઈએમએફએલની પકડાવી હતી અને જે ટોટલ મુદ્દામાલ હતો 2,12,300 રૂપિયાનો હતો। એના ટોટલ 4 આરોપી છે એને પછી બે જે આરોપી ઓર જે એક તો એનો બાયર કોણ હતો ને કેમનો જે સપ્લાય કરનાર કોણ હતો એક બે ઓર માણસોના નામ બોલાવ્યા હતા તો ટોટલ એમાં 6 આરોપી છે। એના નવા બંદર પીએસઆઈ કે જે જવાન અને એની જે ટીમની એમાં બહુ સારી કામગીરી હતી। એમાં એવું છે કે જે 12 લઈને એને એક આગળ એક એની પાઇલટિંગમાં એ ગાડી રાખી હતી એને પછી એક ચોરખાનો બનાવીને આપણે અહીંયા બોલેરો પિકઅપમાં એક ચોરખાનો બનાવીને મૂક્યો હતો। ખરેખર 12 માલિક પર કાર્યવાહી કરવામાં આવશે ને એને ઝડપથી એને જે પકડી પાડવામાં આવશે। કોણ છે આ 12 માલિક? 12 માલિક જે છે જે અંબે બારના જે માલિક છે ધર્મેશ જેઠાભાઈ બારિયા કરીને છે એને અત્યારે અમારી ટીમ જો એને પકડી પાડવા માટે એમાં જે લક્ષ્મણભાઈ મોરી કરીને છે પહેલી એક વોન્ટેડ હતા શીલ પોલીસ સ્ટેશન જે જૂનાગઢનો હતો એમાં પણ વોન્ટેડ હતા ને અત્યારે પકડવાના બાકી હતા અને બીજા જે સાજીદભાઈ હબીબભાઈ સમા કરીને છે એને ઉપર પણ ગુના જૂના દાખલ હતા અને જે અંબે બારવાળાને ઉપર પણ જૂના દાખલ હતા। જિલ્લામાં અમારે ટોટલ છેલ્લા હું તમને બધા આંકડા બતાવીશ છેલ્લા 10 દિવસમાં અમારે ટોટલ જે છે 278 જે દારૂના કેસ થયા હતા એને 33 જે જુગાડના કેસ થયા હતા એના જે ટોટલ જે પ્રોહિબિશનના જે કામગીરી હતી એમાં ટોટલ 502 આરોપીઓને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી એને જુગારમાં જે ટોટલ 33 કેસ થયા હતા એમાંથી ટોટલ 11 કેસ ક્વોલિટી કેસ હતા એને અમારી જે જિલ્લાની જે કામગીરી જે છે એ ટોટલ અમે પ્રોહિબિશન અને જુગારની જે પણ ગેરકાયદેસર જે વસ્તુ છે એને નેસ્તનાબૂદ કરવા અમે કટિબદ્ધ છીએ અને અમારી આખા જિલ્લાની જે ટીમ એમાં અત્યારે જે બધાની કામગીરી ચાલુ છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે।